नमस्कार, गुड मॉर्निंग विद्यार्थी मित्रों, केम छो? बधा मजामां? तो वांधो नहीं। आपणे धोरण 12 साइंसनी अंदर भौतिक विज्ञान विषयमां प्रकरण नंबर 9 जेमनुं नाम हतुं किरण प्रकाशशास्त्र अने प्रकाशीय उपकरणों, ई चेप्टर विद्यार्थी मित्रों आपणे पूरुं कर्युं। हवे आजे आपणे त्यांथी आगळनुं चेप्टर जे छे, चेप्टर नंबर 10 जेमनुं नाम छे तरंग प्रकाशशास्त्र एटले के वेव ऑप्टिक्स। हवे आपणे लास्ट जे चेप्टर जोयुं ए हतुं किरण प्रकाशशास्त्र, तो आपणने एम थाय के आ बन्नेमां फरक शुं छे, त्यारे आपणे चर्चा करी हती। आ किरण प्रकाशशास्त्र एटले रे ऑप्टिक्स, तो रे ऑप्टिक्सनी अंदर आपणे शुं समझ्या हता ए आपणने ख्याल होवो जोईए। કે અહીંયા આપણે જો ખાસ સમજો બરાબર, કે પ્રકાશ જે છે એની ગતિ બે પ્રકારે વિચારી, કે પ્રકાશના બે વાદ હતા। પહેલાં તો પ્રકાશ એ શું છે એના વિશેની ચર્ચા આપણે 8મા ચેપ્ટરમાં કરી છે। અહીંયા પ્રકાશ જે છે એના બે સ્વરૂપ છે, એક કણ સ્વરૂપ છે, એક તરંગ સ્વરૂપ છે। પ્રકાશની વ્યાખ્યા આપણે આપી હતી બરાબર, કે પ્રકાશ એટલે શું? તો કે વિદ્યુત ચુંબકીય વર્ણપટનો એવો વિસ્તાર કે જેમાં આપણી આંખ સંવેદના અનુભવી શકે એને પ્રકાશ કહેવાય। તો આપણે દ્રશ્ય પ્રકાશનો વિસ્તાર તમે લ્યો તો એ તો આપણને ખબર છે, 4000 એંગસ્ટ્રોમથી 8000 એંગસ્ટ્રોમ આ તરંગ લંબાઈમાં જ આપણે સંવેદના અનુભવી શકીએ છીએ, એટલો જ પ્રકાશ આપણને દેખાય છે। બાકી તો પ્રકાશ જે છે એ પોતે જ અદૃશ્ય છે, એના લીધે તો આપણે બીજી વસ્તુ જોઈ શકીએ છીએ, સમજાણું? તો આ પ્રકાશના મેઇન બે વાદ છે, એક કણવાદ છે અને એક તરંગવાદ છે। કણવાદ એવું સૂચવે છે કે પ્રકાશ જે છે એ કણ સ્વરૂપ ધરાવે છે અને તરંગવાદ એવું સૂચવે છે કે પ્રકાશ એ તરંગ સ્વરૂપ ધરાવે છે। મતલબ કે પ્રકાશ જે પ્રસરણ પામે છે એ તરંગ સ્વરૂપે જાય છે, અને કણવાદ એવું કહેતો હતો કે એ જે છે એ કણ સ્વરૂપે ગતિ કરે છે। એટલે કણ સ્વરૂપ જે છે એ કિરણ પ્રકાશ શાસ્ત્રમાં આવશે અને તરંગ સ્વરૂપ જે છે એ ચેપ્ટર નંબર આપણું 10 છે, તરંગ પ્રકાશ શાસ્ત્ર, એમાં સમજવાનું છે। હવે આપણે પરાવર્ત આજે પાઠ ભણી ગયા, 9મો પાઠ કિરણ પ્રકાશ શાસ્ત્ર, એમાં 3 મહત્વની ઘટના બાળકો આપણે ભણ્યા હતા। એક હતું પરાવર્તન, ધ્યાન આપજો, બીજું હતું વક્રી ભવન અને ત્રીજું વિભાજન। આ ઘટનાઓ જે છે એ પ્રકાશના કણ સ્વરૂપ વડે સમજાવી શકાય છે, પરંતુ બીજી કેટલીક જે ઘટનાઓ જે છે એમાંની એક વિવર્તન, એક વ્યતિકરણ અને ધ્રુવીભવન, આ ઘટનાઓ જે છે, ધ્યાન આપજો, એ પ્રકાશના કણ સ્વરૂપ વડે સમજાવી નથી શકાતી। આ ઘટનાઓ સમજાવવા માટે પ્રકાશનું તરંગ સ્વરૂપ અનિવાર્ય છે। પાછું બીજું શું કે જે ઘટનાઓ આ તરંગવાદ વડે પ્રકાશને સ્વીકારી અને સમજાવી શકાય છે, એ તરંગવાદ વડે આ ઘટનાઓ સાબિત કરી શકાય છે, આપણે જોશું કે પ્રકાશને તરંગ સ્વરૂપે ધારી અને આપણે પરાવર્તન, વક્રીભવન, વિભાજનની ઘટનાઓ જોઈ શકીએ છીએ। પરંતુ પ્રકાશને કણ સ્વરૂપે ધારી અને વિવર્તન, વ્યતિકરણે ધ્રુવીભવનની ઘટનાઓ જોઈ શકાતી નથી। ઓકે, તો આપણે આ બંને વાદની ચર્ચા કરીએ એ પહેલાં હું તમને આની ડેફિનેશન ત્રણેયની આપી દઉં છું, જેથી કરીને તમને ક્યાંક આવા શબ્દો આવે તો અનુકૂળતા રહીએ। વ્યતિકરણ, અત્યારે હું શોર્ટમાં કહી દઈશ, બધું આપણે ચેપ્ટરમાં ડીપમાં જોશું। વ્યતિકરણ એટલે શું? વ્યતિકરણ એટલે બે કે બેથી વધારે, બે કે તેથી વધારે તરંગોનું સંપાતીકરણ, તરંગોનું સંપાતીકરણ વ્યતિકરણની ઘટના એટલે નથિંગ। શું? આપણે જે સંપાતપણાનો સિદ્ધાંત ભણ્યા હતા ને એ જ, કે જ્યાં બે કરતાં બેથી વધારે તરંગો ભેગા થાય, કારણ કે આપણે તરંગ સ્વરૂપ જ સમજવાનું છે, એને વ્યતિકરણ કહેવાય।
પછી વિવર્તન, વિવર્તન એટલે અડચણની ધાર, પ્રકાશ જતો હોય અને ન્યાયને અડચણ આવે તો અડચણની ધાર પાસેથી પ્રકાશની વાંકા વળવાની ઘટના, પ્રકાશની વાંકા વળવાની ઘટના એને વિવર્તન કહેવાય. અને ધ્રુવીભવન, ધ્રુવીભવન, ધ્રુવીભવન એટલે ધ્રુવને અલગ કરવું. તો અહીંયા કંઈ નથી, આપણે શું કરવાનું છે તો સમાંતર પ્રકાશનું જે કિરણ છે કે તરંગ છે એના સમાંતર અને લંબ ઘટકોને અલગ કરવા, સમાંતર અને લંબ ઘટકોને અલગ કરવા. આ ધ્રુવીભવનની ઘટના તો આપણે ભણી ગયા ને બીજા ચેપ્ટરમાં, પહેલા ચેપ્ટરમાં ભણી ગયા. ધ્રુવીભવન એટલે પોલેરાઇઝેશન, પોલેરાઇઝેશન એટલે ધન અને ઋણ ધ્રુવને અલગ કરતું હતું, એમ અહીંયા પ્રકાશના તરંગના સમાંતર અને લંબ ઘટકોને જુદા કરવા. આમ જતું હોય તો આ દિશામાં પ્રકાશનો ઘટક કે તરંગ્યું તો આ એનો સમાંતર ઘટક થઈ ગયો, આ એનો લંબ ઘટક થયો. તો એવા પ્રકારના સ્ફટિકો આવશે, ટુરમેલિન સ્ફટિક, જે પ્રકાશના જે છે એનું ધ્રુવીભવન કરે છે. એટલે લંબ ઘટકોને શોષી લે, સમાંતર ઘટકોને જવા દઈએ, એ આપણે લાસ્ટમાં જોઈશું. ઓકે, તો બાળકો આ જે ઘટનાઓ છે વ્યતિકરણ અને વિવર્તન એ માત્ર ને માત્ર પ્રકાશના તરંગ સ્વરૂપ વડે સમજાવી શકાય છે. ઓકે ચાલો, તો આ બધી જે માથાકૂટ છે એ શરૂ ક્યાંથી થઈ? તો 1637ની અંદર કર્ણવાદ આવ્યો. પહેલું આપણે કર્ણવાદ સમજીએ, બરાબર. આ કર્ણવાદનો માસ્ટર માઇન્ડ એટલે ન્યૂટન, ન્યૂટને કર્ણવાદ આપ્યો, બરાબર. 1637ની અંદર ડિકાર્ટિસ નામના વૈજ્ઞાનિક, કીધું હતું કે ભાઈ પ્રકાશ છે એ કણ સ્વરૂપે ગતિ કરે છે અને એને આ જે વાત કરી એમાં એને સ્નેલનો નિયમ સમજાવ્યો. આપણે જે ભણી ગયા ને સ્નેલનો નિયમ સમજાવ્યો, પછી પરાવર્તન સમજાવ્યું, વક્રીભવન સમજાવ્યું. આ કણવાદ આવ્યો હતો, બરાબર, આ પ્રકાશનું પરાવર્તન અને વક્રીભવન સમજાવ્યું. પછી ત્યારે એને એમ કીધું કે જ્યારે પ્રકાશનું કિરણ, બરાબર સમજો, બે માધ્યમને છૂટી પાડતી, બે માધ્યમને છૂટી પાડતી સપાટી પાસે થી પસાર થાય અથવા સપાટી પાસેથી વક્રીભવન પામે, ધ્યાન આપજો, કારણ કે વક્રીભવન તો જ થશે બે માધ્યમ અલગ અલગ હોય તો, પાસેથી વક્રીભવન પામે ત્યારે લંબ તરફ વળે છે અને જો લંબ તરફ વળતા માધ્યમમાં વેગ V2 હોય, એનો મતલબ એવો થયો કે જે બાજુથી વળે, જે માધ્યમમાંથી વક્રીભવન પામે, ત્યાં એક માધ્યમનો વેગ V1 છે, આનો વેગ કેટલો છે V2, તો એ માધ્યમમાં વેગ V2 એ V1 કરતાં વધુ હશે. મતલબ આ મેં તમને સરળ ભાષામાં સમજાવ્યું કે એને એવું કીધું કે આ બે માધ્યમ છે, આ માધ્યમ એક છે, આ માધ્યમ બે છે, આ કોઈ પણ એક બિંદુ વિચારી લઉં, ત્યાં હું લંબ દોરી લઉં, અહીંથી પ્રકાશનું કિરણ આવ્યું એટલે આપાત કોણ આવી થયો, આ જે પ્રકાશનું કિરણ છે એ આમ નહીં જાય એ આપણને કન્ફર્મ ખબર છે. આ પ્રકાશનું કિરણ કાંતોક તો લંબથી દૂર જાય ને કાંતોક તો લંબથી નજીક આવશે, આ બે જ પોસિબિલિટી છે એની પાસે. હવે એ આપણે જે કિરણ પ્રકાશશાસ્ત્રની અંદર ભણી ગયા કે જો પ્રકાશનું કિરણ લંબ તરફ વળે ને તો આ માધ્યમ ઘટ હોય, આ ક્યાં આવે, લંબ તરફ પ્રકાશનું કિરણ વળે તો આ માધ્યમ ઘટ હશે અને જો પ્રકાશનું કિરણ લંબથી દૂર જાય તો આ માધ્યમ પાતળું હશે. આવું આપણે કિરણ પ્રકાશશાસ્ત્રમાં સમજાતા. તો જ્યારે ડિકાર્ટિસે વાદ આપ્યો ત્યારે એને એમ કીધું કે પ્રકાશનું કિરણ જ્યારે લંબ તરફ વળે છે ને એમાં એનો વેગ વધુ હોય, એનો મતલબ એવો છે લંબ તરફ વળે તો ઘટ માધ્યમ થયો. એટલે કર્ણવાદ એવું કહેતો હતો કે ઘટ માધ્યમમાં, ઘટ માધ્યમમાં
પ્રકાશનો વેગ, આ એ સાબિત એવી જ થયું, વધુ હોય છે. આવું 1637માં ડિકાર્ટિસે વાત કરી ત્યારે એ ન્યૂટનના કણવાદ તરીકે ઓળખાતો, કારણ કે તહીં તો ન્યૂટનનું વર્ચસ્વ હતું ભાઈ, ઈ જી કે ફાઇનલ. એટલે ન્યૂટનની ધાક જ એવડી હતી ને, કે વિરોધ ન કરતો, વિરોધ કરે તો માને નહીં. કે નાના ભાઈ, ન્યૂટને કીધું કે ભાઈ પ્રકાશનો વેગ જે છે એ ઘટ માધ્યમમાં વધારે જ હોય. એ ચાલ્યું ગયું. આ વાત હતી 1637ની, બરાબર. પછી 1678ની અંદર ક્રિશ્ચન હાઇગેન્સ આવ્યો, 1801માં યંગ આવ્યો, 1805માં ફોકલ્ટ આવ્યો. એને કીધું કે ભાઈ પ્રકાશ તરંગ સ્વરૂપ ધરાવે છે અને પ્રકાશ તરંગ સ્વરૂપે ગતિ કરે છે. અમે ક્યાં ના પડીએ કણ સ્વરૂપે ગતિ નથી કરતો, ભલે ને કરે, પણ આવી ઘટનાઓ મારે સમજાવવી તો એમાં તરંગ સ્વરૂપ જ ફરજિયાત છે. તમે કણ સ્વરૂપ ન સમજાવી શકો. અને પ્રકાશ જે છે એ તરંગ સ્વરૂપે ગતિ કરે છે એના પુરાવા ઘણા બધા મળ્યા. પછી 19મી સદીના મધ્ય ભાગમાં, એટલે 1850ની આસપાસ કન્ફર્મ થઈ ગયું કે પ્રકાશ જે છે એ તરંગ સ્વરૂપ ધરાવે છે. ચાલો એટલું જોઈ લ્યો, પછી આપણે જે બીજો વાદ છે તરંગવાદ હાઇગેન્સ કીધું શું કહ્યું અને પ્રકાશ જે છે એનો વાત, એની માન્યતાઓ શું હતી એના વિશે ચર્ચા કરીએ. ચાલો, તો આપણને જે 1637માં કણવાદ આપ્યો એ ન્યૂટનના કણવાદ તરીકે ઓળખાય છે, બરાબર. એ આપણને ડેકાર્ટિસ અથવા ડીકાર્ટિસ બે હાલે, બરાબર. અહીંયા ડેકાર્ટિસ એને જે થિયરી કણવાદ આપ્યો એને કોર્પસ્ક્યુલર કહેવાય, CORSPUS કોર્પસ્ક્યુલર, બરાબર. તો જે તમને વાદ આપ્યો તો એમાં એને એવું કીધું કે ભાઈ પ્રકાશની ઘટ માધ્યમમાં ઝડપ વધુ છે, પાતળા માધ્યમમાં ઝડપ ઓછી છે, આવી વાત કરી હતી. અને આ કણવાદ જે છે એ ન્યૂટનના કણવાદ તરીકે જાણીતો હતો. કેમ ભાઈ? તો વાત કરી હતી કે ન્યૂટનનું વર્ચસ્વ ત્યારે ઘણું બધું વધારે હતું. પછી જે છે એ બીજો વાદ આવ્યો ને ભાઈ, એ તરંગવાદ આવ્યો. તરંગવાદ જે છે એ ક્રિશ્ચિયન હાઇગન્સ આપ્યો, ક્રિશ્ચિયન હાઇગન્સ એને આપ્યો 1678માં. એને કીધું કે પ્રકાશ જે છે એ તરંગ સ્વરૂપ ધરાવે છે, તરંગ સ્વરૂપ ધરાવે છે. અને એની સાબિતી આપી અને એને એમ કીધું કે જ્યારે પ્રકાશનું કિરણ બે માધ્યમને છૂટી પાડતી સપાટી આગળ થી વક્રીભવન પામે છે ત્યારે જો એ લંબ તરફ વાકું વળતું હોય, ધ્યાન આપજો, બરાબર, આમ લંબ તરફ વાકું વળતું હોય, આ માધ્યમ એક છે, આ માધ્યમ બે છે, અહીંયા આ જે પ્રકાશના કિરણનો વેગ V1 છે, અહીંયા વેગ V2 છે, તો એને એવું કીધું કે આ V2 ઓલવેઝ લેસ ધેન V1 જ હોય. એટલે એને એમ કીધું કે ઘટ માધ્યમમાં વેગ ઓછો હોય અને પાતળા માધ્યમની અંદર વેગ વધુ. આ તરંગવાદ કહેતો હતો. તો ખરેખર આ તરંગવાદ અને કણવાદ આ બાબતમાં એકબીજાના કેવો હતો? વિરોધાભાસ હતો. તાને દૂર તો કરવું પડે કે ન કરવું પડે? તો 1850માં ફોકલ્ટ નામનો વૈજ્ઞાનિક આવ્યો. એને કીધું કે ભાઈ પ્રકાશ તરંગ સ્વરૂપ ધરાવે છે. એને ઘણી બધી સાબિતી આપવાનો પ્રયત્ન કર્યો, પણ માને કોણ ભાઈ? કોઈ ન માને. થોમસ યંગ આવ્યો 1801માં, અને તો વાત કરી હતી થોમસ યંગે 1801માં વ્યતિકરણની ઘટના, આપણે આગળ જોશું આમાં, બરાબર. વ્યતિકરણ સમજાવીને એને કીધું 1801માં કે ભાઈ પ્રકાશ જે છે એ તરંગ સ્વરૂપ ધરાવે છે, પણ આ કોણ માને? બધાએ કંઈ કંઈ થાકી ગયા, કારણ કે આ ભાઈનું વર્ચસ્વ જ એવું બધું હતું. ન્યૂટને કીધું એટલે ફાઇનલ. ન્યૂટન થોડો ખોટું બોલે. ન્યૂટને કીધું કે ભાઈ, ન્યૂટન તો શું કહેતો હતો ખબર છે? એ એમ કહેતો હતો કે પ્રકાશને પ્રસરણ માટે માધ્યમની જરૂર નથી. આમાં વિચાર કરી લ્યો, લ્યો પ્રકાશને પ્રસરણ માટે માધ્યમની જરૂર નથી. હવે આનું શું કરવું? હવે આ તમે માનો બોલો જ, હાલો તમે માની લ્યો કે પ્રકાશને પ્રસરણ માટે માધ્યમની જરૂર નથી. આ તો એ વખતે ખબર હતી શું, કે સૂર્યમાંથી આવતો પ્રકાશ જે છે
ઈ તો વાતાવરણ ન્યા ક્યાં છે? વાતાવરણ તો પૃથ્વીની સપાટીથી અમુક કિલોમીટર સુધી છે. પછી પછી તો સૂર્યપ્રકાશ આપણા સુધી પહોંચે છે, એટલે ત્યારે જ આ વાત તો એની ખોટી જ હતી, બરાબર. એટલે એક તો કર્ણવાદ અહીંયા ખોટો પડ્યો. એ એમ કે પ્રકાશના પ્રસરણ માટે માધ્યમની જરૂર છે, એવું થોડું હાલે? વગર માધ્યમે પ્રકાશ આપણા સુધી પહોંચી જાય છે કે નથી પહોંચતો? તો ત્યારે આ જે છે, પછી થોડોક ટાઢો પડે કે ન પડે, બધા એટલું બધું કીએ પછી. નહીતર તો ન્યૂટન એમ કે ભાઈ મેં કીધું એટલે ફાઇનલ, ઘટ માધ્યમમાં પ્રકાશનો વેગ વધારે જ હોય. ઓકે, તો અહીંયા જે છે કે પ્રકાશને પ્રસરણ માટે માધ્યમની જરૂર નથી, પણ પુરાવા મળ્યા ના તો સાબિતી હતી કે વાતાવરણ તો અમુક કિલોમીટર સુધી જ પ્રસરેલું છે. પછી તો શૂન્ય અવકાશ છે, શૂન્ય અવકાશમાં પ્રકાશ ગતિ કરે છે. તો એના પુરાવા તમે જે આઠમું ચેપ્ટર ભણી ગયા ને, વિદ્યુત ચુંબકીય વર્ણપટ, આ વિદ્યુત ચુંબકીય વર્ણપટની અંદર મેક્સવેલે એ સ્થાનાંતરિત પ્રવાહ ઉપરથી એને વિદ્યુત ચુંબકીય તરંગોની સાબિતી આપી, તરંગોની ઓળખ આપી અને કીધું કે પ્રકાશ એ વિદ્યુત ચુંબકીય વિકિરણ જ છે. અને એ માધ્યમની અંદર ગતિ કરે છે ત્યારે બદલતું જતું વિદ્યુત ક્ષેત્ર, બદલતું જતું વિદ્યુત ક્ષેત્ર અને સમય સાથે બદલતું જતું ચુંબકીય ક્ષેત્ર આનું નિર્માણ કરે છે અને માધ્યમમાં સતત આગળ વધે છે. આવા પુરાવા મળ્યા ને પછી કન્ફર્મ થઈ ગયું કે ભાઈ પ્રકાશ તરંગ સ્વરૂપ ધરાવે છે. અને 19મી સદીના મધ્ય ભાગમાં, એટલે 1850, 19મી સદી એટલે અત્યારે આપણે જે ચાલે છે ને એ 21st century કહેવાય, 21મી સદી. એટલે આ 19મી સદી એટલે કયો ગાળો થયો? 1801થી 1900 સુધીનો ગાળો થયો ઈસવીસન. એટલે મધ્ય ભાગ એટલે આપણે ગણીએ 1850ની આસપાસ, જ્યારે ઓલા ફોકલ્ટે વાત કરી હતી ને, એ મતલબ 19મી સદીના મધ્ય ભાગમાં કન્ફર્મ થયું કે ભાઈ પ્રકાશ જે છે એ તરંગ સ્વરૂપ ધરાવે છે. એટલે આપણે હજી એક ચેપ્ટર છે આના પછીનો, વિકિરણનો દ્વૈત સ્વભાવ, એનો ચેપ્ટરનું નામ જ એવું છે કાંઈક, બરાબર, કે દ્રવ્ય અને વિકિરણ, વિકિરણ એટલે પ્રકાશ, દ્રવ્ય અને વિકિરણનો દ્વૈત સ્વભાવ, ડ્યુઅલ નેચર ઓફ રેડિયેશન એન્ડ મેટર, એમાં આપણે સમજશું, બરાબર, કે જે વિકિરણ એટલે કે પ્રકાશ જે છે એ ડ્યુઅલ નેચર ધરાવે છે, કણ સ્વરૂપે ધરાવે છે અને તરંગ સ્વરૂપે ધરાવે છે. એક તર્ક આ વિચારધારાઓ હતી કે આ કણ સ્વરૂપે ધરાવે તો શું થાય, તરંગ સ્વરૂપ ધરાવે તો શું થાય. ક્લિયર થઈ ગયું બાળકો? તો આટલું જે આપણે સમજ્યા છીએ એ તરંગ પ્રકાશ શાસ્ત્રનો બેઝ છે. ક્લિયર? કે માથાકૂટ ક્યાં હતી? તો કે અહીંયા હતી. પહેલાં તો જે પ્રકાશ વિશેની માથાકૂટી આ જ હતી કે ભાઈ પ્રકાશ જે છે એ તો શૂન્ય અવકાશમાં ગતિ કરે ત્યારે વેગ જુદો છે, માધ્યમમાં ગતિ કરે ત્યારે વેગ જુદો છે. પછી ન્યૂટને કીધું હતું કે ભાઈ પ્રકાશ જે છે એ તો વગર એટલે માધ્યમની જરૂર જ પડે એને ગતિ કરવા માટે. તો એ વાતને પુરાવા મળી કે માધ્યમની જરૂર એને નથી ભાઈ, બરાબર, એને કાંઈ ફેર પડતો નથી, વગર માધ્યમે પ્રકાશનું પ્રસરણ થાય છે. ક્લિયર બાળકો? એટલું જોઈ લ્યો, પછી આપણે પાઠની શુભ શરૂઆત કરીએ. હાઈગેન્સનો સિદ્ધાંત આપણે સમજવાનો છે, એ પહેલાં જે બેઝિક અમુક વસ્તુ છે એ આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. ઓકે વિદ્યાર્થી મિત્રો, આપણે હવે આ પાઠની શુભ શરૂઆત કરીએ, એમાં આપણે સમજવાનું છે હાઈગેન્સનો સિદ્ધાંત. પરંતુ હાઈગેન્સનો સિદ્ધાંત સમજતા પહેલાં આપણે સમજવાનું છે તરંગ અગ્ર, બરાબર. તરંગ અગ્ર એટલે શું? આપણે ફ્રન્ટ વેવ સમજવાનું છે, પણ તરંગ અગ્ર સમજતા પહેલાં આપણે હજી સમજવું પડશે જે વસ્તુ, એ છે આપણને એ સમજાય એ પહેલાં આપણે તરંગ એટલે શું, ચાલ બોલો, તરંગ એટલે શું? આપણે 11મા ધોરણની અંદર ભણી ગયા ને, આખું પાઠ ભણી ગયા તરંગ, તરંગની વ્યાખ્યા શું હતી યાદ કરો? યસ, આવી કંઈક હતી ને કે નહોતી? માધ્યમમાં વિક્ષોભની ગતિ એને તરંગ કહેવાય, માધ્યમમાં વિક્ષોભની ગતિ અને તરંગ કહેવાય, બરાબર. અહીંયા તરંગ અગ્ર એટલે શું એ આપણે સમજવાનું છે.
બરાબર તો તરંગગ્રહ એટલે તમે કલ્પના કરજો મસ્ત મજાની કે ભાઈ આ એક મોટું સરોવર છે જે આ સરોવરની અંદર એકદમ શાંત પાણી છે કોઈ પ્રકારની ખલેલ નથી આમાં શાંત પાણી ભર્યું છે સ્થિર છે પાણી હવે અહીંયા એક નાનકડો પથ્થર હું ફેંકું આ સરોવરની અંદર એટલે અહીંથી તમે આમ ઉપરથી ફ્રન્ટમાંથી જુઓ ને તો અહીંયા આમ આમ વમળો આમ જતા હશે જો આ પાણીના વમળો ધ્યાન આપજો આ જાતા આમ હશે પરંતુ તમે જ્યારે આને ફ્રન્ટમાંથી જોશો ને આડછેદ રૂપે ઉપરથી તો તમને એમ થતું છે કે એક સર્કલ અહીંયા આવ્યું ઘડીક પછી એ સર્કલ અહીંયા પહોંચ્યું થોડીક વાર પછી સર્કલ અહીંયા પહોંચ્યું થોડીક વાર પછી સર્કલ અહીંયા પહોંચ્યું થોડીક વાર પછી સર્કલ અહીંયા પહોંચ્યું એટલે આમાં આ જે હતા એ વમળો હતા આ વમળ ઉત્પન્ન થયું ને ત્યારે શું થયું તો કે આ માધ્યમમાં ખલેલ પહોંચાડી નહીં પથ્થર ફેંક્યો એટલે અહીંયા રહેલા પાણીના જે અણુ હતા એમાં શું થયું વિક્ષોભ ઉત્પન્ન થયો વિક્ષોભ ઉત્પન્ન થયો એટલે શું કર્યું તરંગ ઉત્પન્ન કર્યું તરંગ ઉત્પન્ન કર્યું ને એટલે અહીંયા રહેલો કણ હતો ને એને કાંઈક ઉર્જા મળી એટલે એનું સ્થાનાંતર થયું ને એટલે અહીંયાથી તમે જુઓ એટલે બધી જગ્યાએથી શૃંગ ઉત્પન્ન થયા છે આમ પછી ગર્ત હશે પછી શૃંગ ગર્ત એટલે એ પાણીનું વમણ આમ જાતો છે આમ એટલે શૃંગ તો ત્યાં મહત્તમ સ્થાનાંતર થયું ગર્ત થયું મહત્તમ વિરુદ્ધ દિશાનું સેન્ટરમાં પાછું સ્થિર એટલે અહીંયા ઉદ્ભવેલો કણ આમ માનો કે શૃંગ ઉત્પન્ન થયું તો આ કણ આમ સ્થાનાંતરિત થઈને પાછો બેસી જશે એ માધ્યમમાં આગળ વધશે આ શું વધશે તો કે આ જે વધ્યું ને એ તરંગ માધ્યમમાં આગળ વધતું ગયું આમાં 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 આ જે બહારની તરફ ધકેલાય છે એને કહેવાય તરંગની ઝડપ કેમ તો કે અહીંથી આમ દૂર ગયું એ તરંગની ઝડપ તે વી જેટલા વેગથી તરંગની ઝડપ આપણે 11મા ધોરણની અંદર બધું ભણી ગયા છીએ છતાં હમણાં સમજાવું છું તમને અને માધ્યમમાં તરંગ આમ વધે છે હવે ધ્યાન આપજો અહીંયા શૃંગર થયા તો માનો કે જોજો આમ અહીંયાથી આમ ગણીએ આપણે તો અહીંયા એક શૃંગર પૂરું થઈ ગયું ધારો કે અહીંયા અહીંયા બીજું શૃંગર પૂરું થયું અહીંયા ત્રીજું શૃંગર પૂરું થયું ધારો કે આ બિંદુ હતું તો અહીંયા એક બે અને ત્રણ તરંગો પૂરા થયા તો આપણને ખબર છે બાળકો કે એક શૃંગ અને એક ગર્ત પૂરું થાય ત્યાં સુધીમાં આઠમા ચેપ્ટરમાં તમને સમજાવ્યું હતું આ જે છે એ કળા તફાવત 2π જેટલો હોય કેટલો હોય કળા તફાવત કેટલો હોય 2π જેટલો હોય અહીંથી અહીંયા સુધીનો રાઈટ તો આ 2π જેટલો કળા તફાવત અહીંથી અહીં સુધીનો પથ તફાવત કેટલો હોય લેમડા જેટલો ધ્યાન આપજો પથ તફાવત જો આમાં બધું અહીંયા આવશે જ પથ તફાવત કળા તફાવત અને ત્રીજું સમય તફાવત બસ આ ત્રણ વસ્તુ આપણે આમાં સમજવાની છે કળા તફાવત એટલે શું ભાઈ તો કે કેટલો ખૂણો થયો એમ તો અહીંથી એમ સુધીમાં એક દોલન પૂરું થઈ ગયું એટલે એ કેટલો કળા તફાવત થયો 2π અહીંથી અહીં સુધીમાં કેટલું અંતર કપાણું તો કે લેમડા જેટલું અહીંથી અહીં સુધી સમય કેટલો થયો આવર્તકાળ જેટલો આ ત્રણે ત્રણ કોન્સેપ્ટ સમજજો હવે અહીંયાથી અહીંયા સુધીમાં જોજો આ એક આ બે અને આ ત્રણ તો ખરેખર અહીંથી અહીંયા સુધી જે તરંગ ગતિ કરીને વી જેટલા વેગથી ગતિ કરતું કરતું અહીં પહોંચ્યું ત્યાં સુધીમાં એની કળા કેટલી થઈ તો કે 2π કેટલી થઈ 6π રેડિયન ધ્યાન આપજો હજી તો આપણે એક એક આ બાજુ જોયું એવું અહીંથી આમ આગળ નહીં વધતું હોય ન્યાય સેમ વસ્તુ થઈ એક બે અને ત્રણ અહીંયા એક બે અને ત્રણ અહીંયા એક બે અને ત્રણ અહીંયા એક બે અને ત્રણ એક બે અને ત્રણ મતલબ આ જે બિંદુઓ દોર્યા ને ધ્યાન આપજો આ બધા બિંદુઓની કળા સમાન છે તો તરંગ અગ્રહ એટલે શું એની વ્યાખ્યા આપણે આપવાની છે કે તરંગ અગ્રહ એટલે શું આ કોઈ બિંદુને અનુલક્ષીને સમાન કળામાંથી પસાર થતા
વક્રને અથવા તો પૃષ્ઠને, વક્રને અથવા તો એ પૃષ્ઠને તરંગ અગ્ર કહે છે. માનો કે હું થોડાક બિંદુ લઉં એટલા જ, તો આ વક્ર પસાર થયો, આને કહેવાય તરંગ અગ્ર, આને કહેવાય તરંગ અગ્ર, આને કહેવાય તરંગ અગ્ર. પણ આખું થઈ ગયું ને, તો આ તરંગ અગ્રનો એક પ્રકાર થઈ ગયો. આ તરંગ અગ્ર થયો વર્તુળાકાર તરંગ અગ્ર. કેવું? તરંગ અગ્રના પ્રકારોમાં આપણે સમજીશું. આ તરંગ અગ્ર એટલે કંઈ નહીં, સિમ્પલ સમાન કળામાંથી પસાર થતા વક્રને અથવા તો પૃષ્ઠને તરંગગ્રહ કહેવાય. એટલે સમાન કળામાંથી પસાર થતો વક્ર થઈ ગયો, આ આખો વક્ર થયો, વર્તુળાકાર થયો. હવે તમે એવું વિચારજો, જોજો આ એક બિંદુ હતો ઉદગમ છે, એમાંથી પ્રકાશના તરંગ સ્વરૂપે નીકળતા હોય તો એ પ્રકાશ જે આ દિશામાં 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 આ સમતલ છે, આ દ્વિપારિમાણિક છે, એટલે અહીંથી પ્રકાશના તરંગો છૂટા પડે છે, એટલે આને અપસારી કહેવાય. જોજો, અપસારી ને અભિસારી યાદ કરો. અભિસારી એટલે બહિર્ગોલનેસમાં કેન્દ્રિત થાય, અપસારી એટલે અંતર્ગોલનેસમાં છૂટા પડે. તો આ જે તરંગો છૂટા પડે છે એને શું કહેવાય? અપસારી. હમણાં આપણે કિરણની વ્યાખ્યા આપું છું, પહેલાં તરંગગ્ર સમજી લઈએ. આ જે છે એ જુદી જુદી દિશામાં તરંગ પ્રસરણ પામતું હતું, એ સમતલ તરંગગ્ર હતું, સમતલમાં પ્રસરણ પામતું હતું. હવે માનો કે અવકાશમાં પ્રસરણ પામે તો બધી દિશામાં પ્રસરણ પામે, અવકાશમાં પ્રસરણ પામે ને, તો આ વર્તુળ ન વિચારી શકાય, આખો એક એવો ગોળો બને. જો અહીંથી આમ ગણો, આમ 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 આમ, ખબર પડી? સેન્ટર લઈ અને બધી બાજુ દિશામાં સમાન અંતર, 2 સેન્ટીમીટર, 5-5 સેન્ટીમીટર, 10-10 સેન્ટીમીટરના બિંદુ વિચારો. આપણે કેમ ઓલું યાદ કરો, સમસ્થિતિમાન પુરુષ ભણ્યા હતા બીજા ચેપ્ટરની અંદર, એના જેવું સેમ થયું. તો આ જે છે એનો આકાર ગોળાકાર થયો, તો આને કહેવાય ગોળાકાર તરંગગ્રહ. જો પાણીની સપાટી ઉપર જે તમે જુઓ છો ને, એ ખરેખર વર્તુળાકાર તરંગગ્રહ થયો. આ કેવું થયું? ગોળાકાર તરંગગ્રહ. હજી હું આવું વિચારું, જો આ એક ટ્યુબલાઇટ લઈ લઉં, ટ્યુબલાઇટમાંથી જે તરંગનું પ્રસરણ થતું હોય એ બધી દિશામાં આમ થશે આમ. આ હું તો ખાલી 2 જ તરંગો દર્શાવું છું. હવે તો ફરતી બાજુ હશે ને સાયકલના આરાની જેમ, આમ સાયકલનું વ્હીલ આમ રાખી દો એટલે આ સાયકલની ધરી થઈ ગઈ. હવે 10-15 સાયકલની ઓલી રાખી દઈ અને વ્હીલ રાખે આખા ટૂંકમાં આરા સહિતના, તો એક એવો નળાકાર મળી ગયો. તો આ સેન્ટર જે છે ત્યાં શું છે? ખરેખર ટ્યુબલાઇટ છે. અને આ ફરતી બાજુ જે પ્રસરણ પામે છે આમ, આ જે તરંગગ્રહ બને છે એ કેવા ભાઈના? નળાકાર તરંગગ્રહ. એટલે તરંગગ્રહની વ્યાખ્યા સ્પેસિફિક આપી દીધી આપણે, કે સમાન કળામાં દોલનો કરતા કણોમાંથી, સમાન કળામાં દોલનો કરતા કણોમાંથી પસાર થતા કાલ્પનિક પૃષ્ઠ કે વક્રને, કાલ્પનિક પૃષ્ઠને તરંગ અગ્ર કહે છે. હવે હું અહીંયા દોરું, જોજો આ જે છે ને તરંગગ્રહ કહેવાય તો કે હા, આને તરંગગ્રહ કહેવાય તો કે હા, આને તરંગગ્રહ કહેવાય તો કે હા, પૂરું. આને તરંગગ્રહ કહેવાય તો કે હા, આને તરંગગ્રહ કહેવાય તો કે હા. સમાન કળામાં દોલનો કરતા, દોલનો શું કામ? એ કણો એના પોતાના સ્થાનની આસપાસ કંપન કરે છે, એટલે કે સમાન કળામાં દોલનો કરતા કણોમાંથી પસાર થતા કાલ્પનિક પુરુષને શું કહેવાય? તરંગગ્રહ. તરંગગ્રહના પ્રકારો કેટલા? 2, સમતલ તરંગ, ભાઈ ગોળાકાર તરંગગ્રહ, નળાકાર તરંગગ્રહ. આ તો આપણે વર્તુળાકાર તરંગગ્રહ સમજ્યા, ક્લિયર. હવે એક સમતલ તરંગગ્રહ કેવું હોય, ચાલો એ સમજીએ. જો સમતલ તરંગગ્રહ કેવું હોય? જો તરંગ ઝડપ એટલે સમજાણું ને, કે એ જે તરંગ માધ્યમમાં જે સ્પીડેથી બહાર નીકળે એને કહેવાય તરંગગ્રહની ઝડપ. હવે અહીંયા સમતલ તરંગગ્રહ એટલે કેવું ખબર છે? ધારો કે અહીંથી આ એક આપણે સમતલ તરંગ અગ્રની વ્યાખ્યા સમજીએ. સમતલ તરંગ અગ્ર, તો હું આવું વિચારી લઉં, જોજો આવા 4 પોઈન્ટ વિચાર્યા. આ 4 પોઈન્ટ એટલે આ એક દિવાલમાંથી બહાર આવે છે, આ 4 બિંદુઓ.
આવું એટલે આ તમારું કેવું થઈ ગયું છે આમ આવું વકાવેલું થઈ ગયું ને એક ચોરસ આમ છે આમાંથી બહાર આવે એક આછા ચોપડી લઈ જાઓ આપણી બુક્સ ચારે ચાર શિરોબિંદુ આમ રાખી દેવાની બુક્સને એટલે અહીંથી જે તરંગ અગ્રહ ગયું ને આમ થયું અહીંથી તરંગ આમ ગયું અહીંથી તરંગ આમ ગયું અહીંથી તરંગ આમ ગયું તો અહીંયા માનો કે એક બે આ બે પછી અહીંયા થઈ ગયું આ એક અને બે અહીંયા થઈ ગયું આ એક અને બે અહીંયા થઈ ગયું આનું એક અને બે અહીંયા થઈ ગયું તો આ જે મળ્યું ને પાછું આના શેપ અહીંયા મળ્યો તો આ જે હતું આખું સમતલ તરંગગ્રહ થઈ ગયું કેવું થઈ ગયું તો આ કયું હતું સમતલ તરંગગ્રહ હતું હજી માનો કે હજી માધ્યમમાં આગળ વધો તમે અહીંયા તો અહીંયા એક બીજું તરંગગ્રહ મળશે આ કેવું થઈ ગયું સમતલ તરંગગ્રહ કેવું સમતલ તરંગગ્રહ હવે અહીંયા એક સરસ મજાનો પોઈન્ટ બીજો એ છે કે ગોળાકાર કે નળાકાર તરંગ અગ્રો ગોળાકાર કે નળાકાર તરંગ અગ્રો અનંત અંતરે ક્યાં અનંત અંતરે સમતલ તરંગ અગ્રહ બને છે સમતલ તરંગ અગ્રહ બને છે એટલે અનંત અંતરે તમે આ ગોળાકાર તરંગ અગ્રહ હોય તો માનો કે આ ગોળાકાર તરંગ અગ્રહ એક બિંદુ ઉદગમમાંથી મેં બિંદુ વિચાર્યા ત્રણ એ બી સી આને તમે અનંત અંતરે વિચારો ને તો આવું તરંગગ્રહ થઈ જાય તરંગગ્રહ આ એ બી અને સી તો આ એ બી સી બિંદુઓ જે છે એ તમે એ ડેશ બી ડેશ સી ડેશ આ કેવું હતું તો કે આ ગોળાકાર તરંગગ્રહ હતું ગોળાકાર તરંગ અગ્રહ અનંત અંતરે આ અનંત અંતર થઈ ગયું અનંત અંતરે એ આવું બની જશે કેવું સમતલ તરંગગ્રહ એ તો કોઈ પણ વસ્તુ તમે એમને વિચારો હાલો અહીંથી હું આમ એટલો વાંકો સળિયો રાખું તમને ખૂબ જ દૂરના અંતરેથી દેખાડું તો તમને એની વક્રતા ન દેખાય એ હંમેશા કેવો દેખાવાનો છે સીધો સુરેખ જ દેખાવાનો છે ક્લિયર થઈ ગયું બાળકો તો તરંગગ્રહ સ્પષ્ટ થઈ ગયો કે ન થયું તરંગગ્રહ એટલે શું સમાન કળામાં દોલનો કરતાં કણોમાંથી પસાર થતું કાલ્પનિક પૃષ્ઠ ક્લિયર હવે આપણે કિરણની વ્યાખ્યા સમજવાની છે ધ્યાન આપજો કિરણ એટલે શું જો આ તરંગગ્રહ છે બરાબર અને આ જે છે એ આમ આગળ વધે છે તરંગગ્રહ તો તરંગ અગ્રને લંબ તરંગ અગ્રને લંબ પ્રસરણની દિશા દર્શાવતી પ્રસરણની દિશા દર્શાવતી રેખાને કિરણ કહે છે ગમે ત્યાં લઈ લો માનો કે એક ગોળો છે આ જે છે પ્રકાશિત ઉદગમ છે ને આ ગોળો છે તો આ ગોળો છે એની સપાટીને તરંગગ્રહ કહેવાય અહીંથી પ્રકાશ બહાર આવ્યો લાંબ જશે અને આ છે તરંગગ્રહ થઈ ગયું તરંગગ્રહની દિશાને લંબ એટલે તરંગગ્રહને લંબ અને પ્રસરણની દિશા દર્શાવતી રેખા એને કિરણ કહેવાય તો આમાંથી આ જે નીકળાય બધે પ્રકાશના કિરણો જ છે અને હંમેશા યાદ રાખવાનું તરંગગ્રહ પ્રકાશના પ્રસરણની દિશા અથવા તો પ્રકાશના કિરણને હંમેશા તરંગગ્રહ લંબ હશે આ સમતલ તરંગગ્રહ લઈ ગયો તો આમાંથી આ જે છે પ્રસરણની દિશા દર્શાવતી રેખા અને કિરણ કહેવાય આ તરંગગ્રહ થઈ ગયું અને આ એને લંબ થયું આ માધ્યમમાં આગળ વધતું ક્લિયર બાળકો એટલું તો તરંગગ્રહ એના પ્રકારો એની ડેફિનેશન આપણને સમજાણી કે ન સમજાણી ઓકે ચાલો પછી બીજું કે આપણે અહીંયા જો એક ભણી ગયા હતા તરંગ ચેપ્ટરની અંદર એનો વેગનું સૂત્ર આવતું હતું બરાબર તો અહીંયા આપણને ખબર છે બાળકો કે વિદ્યુતચુંબકીય વિકિરણ જે છે એનો બધાનો પ્રકાશની અંદર વેગ સરખો હોય તો એક સૂત્ર આપણે ભણી ગયા હતા વી ઇઝ ઇક્વલ ટુ ઓમેગાના છેદમાં કે તો અહીંયા આપણે આઠમા ચેપ્ટરમાં એક સૂત્ર ભણી ગયા એફ ઇઝ ઇક્વલ ટુ વી બાય લેમડા ધ્યાન આપજો આ પાછળ ઉપયોગી થશે એફ ઇઝ ઇક્વલ ટુ વી ઇન્ટુ લેમડા છે આ જ સૂત્ર ઉપરથી આપણને આ સૂત્ર મળી જાય જે તરંગનો વેગ થયો અહીંયા આપણે એફ જે છે એની જગ્યાએ આપણે આ વી જે છે એને સૂત્રનો કરતા બનાવવું એટલે એફ ઇન્ટુ લેમડા થાય હવે આ જ સમીકરણને હું ટુ પાય વડે ગુણી નાખું છું જમણી બાજુ અને આ લેમડા એમને અને ટુ પાય વડે ભાગી નાખું તો ટુ પાય એફ એટલે આપણને ખબર છે ઓમેગા થાય એના છેદમાં ટુ પાય અંશને છેદના છેદમાં જવા દઉં એટલે આના બરાબર મળે તરંગ સદિશ
કે આ તમે ભણી ગયા હતા તરંગની ઝડપ વી ઇઝ ઇક્વલ ટુ ઓમેગા બાય કે, કોઈ પણ માધ્યમ માટે. બરાબર છે? તો આ તરંગ ઝડપનું સૂત્ર થઈ ગયું જે આપણે 11મા ધોરણમાં ભણી ગયા હતા. અને અહીંયા આપણે ખાસ તરંગ માટે એ જોવાનું છે કે આ શૂન્ય અવકાશમાં વેગ નથી, આ કોઈ પણ માધ્યમમાં વેગ છે. માધ્યમમાં તરંગનો વેગ, શૂન્ય અવકાશમાં તો પ્રકાશના વેગ સી જેટલો છે, સી ઇઝ ઇક્વલ ટુ 3×10^8 મીટર પ્રતિ સેકન્ડ. ઓકે બાળકો, તો આ બેઝિક બાબતો જે છે તમને ક્લિયર થઈ કે ન થઈ? ઓકે ચાલો, તો આ લેક્ચર આપણે અહીંયા સુધી રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે હાઈગન્સનો સિદ્ધાંત સમજશું અને એના ઉપરથી તરંગનું પરાવર્તન, વક્રીભવન, વિભાજન એટલી વસ્તુ નેક્સ્ટ લેક્ચરની અંદર ચર્ચા કરીશું. ચાલો, બેસ્ટ ઓફ લક.